સસ્તાનાતના દુકાનદારોનું અસહકાર આંદોલનનું એલાન. સપ્ટેમ્બર માસનું અનાજ નહીં ઉતારીને કરશે અસહકાર આંદોલન. સરકારે મિનિમમ કમિશનની આપેલ ખાતરી નહીં પડાતા આંદોલન કરશે. 2 ઓગસ્ટ 2022 મિનિમમ કમિશનની સરકાર દ્વારા આપવામાં આવી હતી ખાતરી. હજુ સુધી કોઈ પણ નિર્ણય નહીં લેવાતા લેવામાં આવ્યો અસહકાર આંદોલનનો નિર્ણય. રાજ્યના તમામ વ્યાજબી ભાવના દુકાનધારકો સપ્ટેમ્બરનો અનાજનો જથ્થો નહીં સ્વીકારે, અનાજનો જથ્થો નહીં સ્વીકારીને કરશે અસહકાર આંદોલન. થરાદ તાલુકાના દુકાનદારોએ મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું. ₹20,000 મિનિમમ કમિશન, આ સાથે 1% વિતરણ ઘટની આપવાની અપાઈ હતી બાહેધરી. 20 ઓગસ્ટ બાદ વ્યાજબી ભાવ દુકાનધારકો સપ્ટેમ્બરનો અનાજનો જથ્થો નહીં સ્વીકારવાનું આહવાન કરાયું. અહેવાલ મૂલજી ચૌધરી, થરાદ. રાજ્યના બંને એસોસિએશનોના સંયુક્ત ઉપક્રમે સરકારશ્રીના જોડે, પુરવઠા મંત્રીશ્રી માનનીય મંત્રીશ્રી જોડે ચર્ચાઓ થયેલ. એ ચર્ચાના અંતે એમણે એવી અગાઉ ખાતરી આપી હતી કે નાના દુકાનદારોને પણ ₹20,000 મિનિમમ કમિશન મળી રહેશે, તેમજ જે અનાજમાં 1% ઘટ આવે છે એ પણ મજરે આપશું. એવા અસંખ્ય પ્રશ્નો જેનું સોલ્યુશન ના આવેલું હોય, અમો 1 તારીખથી એટલે કે 1/9 થી અસહકારની ચળવળ શરૂ કરવાના છીએ, અને એની જાણ સારું આજે અમે મહેરબાન મામલદાર સાહેબ શ્રીને તમામ દુકાનદારોએ હાજર રહી અને અમે આવેદન પત્ર આપેલું છે. ગુજરાત રાજ્યના બંને એસોસિએશનોએ જે કંઈ કાર્યક્રમો આપવાના છે એને અમે થરાદ તાલુકો સંપૂર્ણપણે ટેકો જાહેર કરીએ છીએ. એ બાબતે અમે આવેદન પત્ર આપેલું છે.